સૌ પ્રથમ પરમાર કૃપાલીબેનનો આભાર માનવો પડે કે જેને આ જે લખાવેલા પોઈન્ટ છે એને વ્યવસ્થિત લખેલા છે અને સમજાવી અને તમને જોવામાં પણ અનુકૂળ આવે એ રીતનું લખાણપણ સાથે જોતા જશું તો ચાલો ઝડપથી સમગ્ર જે જોયેલો છે વિડીયો એનું ફાસ્ટ રિવિઝન કરી લઈએ અને ગાંધીજી વિશે આજે આપણે કેળવણીકારોમાં જોઈ લઈએ તો એજ્યુકેશન શબ્દ છે એ લેટિન ભાષા પરથી ઉતરી આવતો શબ્દ છે જેમાં ઈ એટલે આઉટ ઓફ એટલે કે ની બહાર ડ્યુકો એટલે જેનો અર્થ આઈ લીડ એવો એટલે કે સુષુપ્ત શક્તિઓ છે બહાર લાવવી આમ એજ્યુકેશન શબ્દ બનેલો છે આમ એજ્યુકેશન એટલે કેળવણી આપવી તાલીમ આપવી ઉછેર કરવો સંવર્ધન કરવું ઉગાડવું માર્ગદર્શન આપવું વગેરે અર્થ મળે છે સંસ્કૃતમાં તેને વિદ્યા કહે છે આપણે જોયું વિદ એટલે જાણવું વિદ ધાતુ પરથી સંસ્કૃત શબ્દ મળેલો છે હિન્દીમાં તેને શિક્ષા કહે છે જેને આપણે તાલીમ પણ શબ્દ કહીએ છીએ તાલીમ શબ્દ એ મૂળ અરબી ભાષા પર ઇલમ ધાતુ પરથી ઉતરી આવેલો છે આમ શિક્ષામાં જ્ઞાન મેળવવું એવો થાય છે વર્તમાન સમયની અંતર્ગત એજ્યુકેશનની જગ્યાએ વધુ પડતો પેડાગોલોજી એટલે કે જે મેથડના શબ્દોમાં ઉપયોગ પણ કરીએ છીએ આમ શાબ્દિક અર્થ અંતર્ગત લેટિન એજ્યુસ કેર અંગ્રેજીમાં એજ્યુકેશન સંસ્કૃતમાં વિદ્યા હિન્દીમાં શિક્ષા ઇલમ એટલે કે કેળવણી માટે મુખ્યત્વે શાબ્દિક અર્થ વાપરીએ છીએ આમ જોવા જઈએ તો સંકુચિત અર્થમાં જ કહીએ તો કેળવણીએ મહાશાળાનું શિક્ષણ વિશ્વવિદ્યાલયનું ચાર દિવાલો વચ્ચેનું પાતું શિક્ષણ આ છે એ સંકુચિત અર્થમાં રહેલું છે કેળવણીના અર્થમાં સંકુચિત અર્થમાં કહીએ તો માત્ર માહિતીનું વિતરણ છે કે શાળા મહાશાળામાં લીધેલ શિક્ષણ કે અભ્યાસને ધ્યાને લઈ શકાય છે કેળવણીના વ્યાપક અર્થમાં માનવના ચૈતન્યનો અવિર્ભાવ થવો જેમાં સમગ્ર વિકાસ માહિતી વિતરણ નહીં પરંતુ મહા માનવ બને એવો વિકાસ પુસ્તક્યુ જ્ઞાન નહીં પરંતુ તેને માનવ પંથ માટે મુક્ત કરવા માટે ઉર્ધગામી એટલે કે જીવનમાં એ સર્વ સુખમય બને વ્યાપક અર્થમાં કેળવણી એટલે મહાશાળામાંથી પ્રાપ્ત થતું નથી પરંતુ અનુભવમાંથી અને ડાહપણમાંથી આપણને જે શિક્ષણ અથવા કેળવણી મળે તે જ સાચી કેળવણી છે આ એનો વ્યાપક અર્થ છે કે જે જન્મથી મૃત્યુ પર્યંત સુધી ચાલનાર છે આમ વ્યક્તિમાં રહેલ સુસુભ શક્તિઓનો આવિષ્કાર કરવો આવી પ્રક્રિયા છે એ કેળવણી કહી શકાય ટૂંકમાં માનવ પ્રતિભાની સર્વદેશીય પ્રક્રિયા રહેલી છે હવે તેની વ્યાખ્યાઓ આપણે જોઈ લીધી છે છતાં પણ એક વિહંગોલોકન એટલે કે સમગ્ર આપણે ટૂંકમાં જોઈએ તો શિક્ષણ એ માનવને આત્મવિશ્વાસો અને નિઃસ્વાર્થી બનાવે છે ઋગ્વેદ હું જગદંબા છું જગતની સર્વકામના હું પૂરી કરું છું કાકા સાહેબ કાલેલકર આ કેળવણીની સરળ અને યાદ રહી જાય તેવી જ વ્યાખ્યાઓ લીધેલી છે માનવી સંપૂર્ણ વ્યક્તિમતાનું પ્રગતિકરણ એટલે કેળવણી સ્વામી વિવેકાનંદ કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ ડૉક્ટર રાધાકૃષ્ણન કેળવણી એટલે બાળક અને માણસના શરીર મન અને આત્માના ઉત્તમ અંશોનું અવિષ્કીકરણ ગાંધીજી થ્રી એચની કેળવણીએ પણ ગાંધીજીએ આપી છે થ્રી એચ એટલે કે હેડ હાર્ટ અને હેન્ડ કેળવણી એટલે સત્યની સનાતન શોધ સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ રવિન્દ્રનાથ ટાગોર કેળવણી એટલે બુદ્ધિનું સિશિક્તિકરણ જોન લોક જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી એચ જી વેલ્સ કેળવણી એટલે પ્રજાના આધ્યાત્મિક વારસાનું સાથેનો ક્રમિક અનુકૂલન બટલર કેળવણી એટલે વ્યક્તિનું પૂર્ણતાનું તેની યોગ્યતા અનુસાર તેનો વિકાસ કેન્ટ સા વિદ્યાએ વિમુખ ઉપનિષદ બાળકના આંતરનિહિત બહિર્ગત કરે તે પ્રક્રિયા એટલે કેળવણી ફ્રોબેલ આમ કેળવણી એટલે વ્યક્તિનો સર્વાંગીણ વિકાસ કરનારી પ્રક્રિયા છે કે જે વિશિષ્ટ અનુભવો દ્વારા ઘડતર કરે અને આવી પ્રક્રિયા એટલે કેળવણી છે આપણે કેળવણીની વાત કરી લીધી છે કેળવણીના સ્વરૂપમાં પણ વાત કરી છે કે કેળવણીના મુખ્યત્વે બે સ્વરૂપ છે ઔપચારિક અને અનૌપચારિક એક છે પ્રત્યક્ષ અને બીજું છે જે કહેવાય કે અપ્રત્યક્ષ તો પ્રત્યક્ષ હોય એ રૂબરૂ કહેવાય અપ્રત્યક્ષ એટલે કે પરોક્ષ કહેવાય તો ઔપચારિક અને અનૌપચારિક કેળવણીના સંદર્ભમાં આપણે સંકુચિત અને વ્યવહારિક અર્થના સંદર્ભમાં પણ લઈએ ઔપચારિક કોઈ શાળામાં કોલેજમાં અપાતું હોય જે નિશ્ચિત સંસ્થા દ્વારા અપાય તો આમાં નિશ્ચિત સંસ્થા સિવાયના પણ છાપાઓ ટીવી વગેરેમાંથી મળે એ અનૌપચારિક છે સમયમર્યાદા કાળ નિશ્ચિત હોય છે આમાં નિશ્ચિત હોતો નથી મૂલ્યાંકન પ્રત્યક્ષ થાય છે આમાં મૂલ્યાંકન પરોક્ષ રીતે પણ કરી શકાય છે કેળવણીનું આયોજન હેતુઓ નિશ્ચિત હોય છે આમાં કોઈ આયોજન હોતું નથી અથવા જે કહેવાય કે જીવન ઉપયોગી હોય એ જ કેળવણી કરી શકાય શિક્ષણ સંસ્થાનું સંચાલન સરકાર કે ખાનગી સંસ્થા દ્વારા થતું હોય આમાં જે સંસ્થાઓ છે ધર્મ પ્રસારના માધ્યમો અનાયાસે થતી પ્રક્રિયા છે અને સંચાલનની કોઈ જરૂર નથી સાધનો માધ્યમ પ્રત્યક્ષ એટલે કે ઔપચારિક હોય આમાં અનૌપચારિક એટલે કે અપ્રત્યક્ષ હોય જ્ઞાન માહિતી નિશ્ચિત અભ્યાસક્રમ દ્વારા સ્વરૂપે અપાય છે આમાં છે તે જેનું ટેવનું ઘડતર થાય છે ઔપચારિક કેળવણીની વિદ્યાલયોમાં પ્રત્યક્ષ સેમિનાર દ્વારા પ્રત્યક્ષ કેળવણી આમાં છે તે સાધનો વડે અપ્રત્યક્ષ સેમિનાર સભાઓ અનૌપચારિક કેળવણી હોય છે ઔપચારિક કેળવણી અંતર્ગત કેળવણીના સ્વરૂપને સંકુચિત સ્વરૂપમાં ઢાળી શકાય છે અને આ કેળવણી એટલે વ્યાપક અર્થમાં પણ આપણે ઢાળી શકાય છે હવે પ્રાચીન અને અર્વાચીન કેળવણી પણ વાત કરેલી છે કે ગુરુનું સ્થાન પહેલાં મુખ્ય હતું સરમુખત્યારશાહી હતી આમાં હવે બાળકને એટલે કે વિદ્યાર્થીને કેન્દ્રમાં રખાયો છે જેમાં વાસ્તવિક જીવન સાથે સંબંધિત હોવાથી ગણિત વ્યાકરણ સંસ્કૃત જેવા વિષયો શીખવામાં આવતા અત્યારે બાળકને ઉત્તેજના માટેના જે અભ્યાસક્રમ રચવામાં આવે છે એટલે કે જે કહેવાય કે વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને જે લોકશાહી પદ્ધતિ અંતર્ગત શિક્ષણ અપાય છે શારીરિક શિક્ષાને મહત્ત્વ હતું અહીંયા અત્યારે મુક્ત શિસ્તને સ્થાન મળ્યું છે પ્રાચીન કેળવણીમાં છે બાળકના માનસિક વિકાસ પર જ ભાર મૂકવામાં આવતો હતો અન્ય વિકાસની ઉપેક્ષા કરી તો અત્યારે વર્તમાન સમયમાં છે તે કેળવણીના સર્વાંગીણ વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે આ શિક્ષણ વિષયને મહત્ત્વ આપવામાં આવતું હતું તો બાળકના જે મહત્ત્વને ધ્યાનમાં રાખીને જે કહેવાય તો કે બાળકના મહત્ત્વને ધ્યાનમાં રાખીને એને આપવામાં આવતું પ્રાચીન શિક્ષણમાં પોતાના સ્વજનથી દૂર રહીને અપાતું અહીંયા સોજનથી જે છે તે સાથે રહીને પણ લઈ શકે છે આ શિક્ષણ એટલે કે પ્રાચીનમાં પ્રત્યક્ષ રીતે જ અપાતું અત્યારે પરોક્ષ એટલે કે ઓનલાઈન તમે જે ભણી રહ્યા છો તે પરોક્ષ કહી શકાય તેવી રીતના પણ લઈ શકાય છે આ શિક્ષણમાં જ્ઞાતિ જાતિ બંધનના આધારે હતું ધર્મ આધારિત હતું આમાં ધર્મ આધારિત હતું નહીં કે જ્ઞાતિ બંધનો કાંઈ હતા નહીં કે માત્ર બ્રાહ્મણોને શિક્ષણ આપવું બધા જ અત્યારે લઈ શકે છે શિક્ષક તરીકે બ્રાહ્મણો જતા તો આમાં શિક્ષક તરીકે અત્યારે કોઈ પણ રહી શકે છે હવે કેળવણીને અસર કરતા પરિબળોની પણ વાત કરી છે એનું પણ ઉપર આપણે જે છે ટૂંકમાં સાર જોઈ લઈએ તાત્વિક પરિબળ સાંસ્કૃતિક પરિબળ સામાજિક પરિબળ રાજકીય પરિબળ અને આર્થિક પરિબળ આ પાંચે પાંચ પરિબળો છે તે કેળવણીને અસર કરે છે એમાં તાત્વિક કઈ રીતના તો કે પ્રત્યેક માણસની પોતાની આગવી ફિલસોફી હોય અને સફળ થાય તો એને અનુસરવા છે આપણો સમાજ એટલે કે આ જે છે એ વિશ્વ પ્રેરાય છે અને એમાંથી ફેરફાર લાવવાની પ્રક્રિયા સર્જાય છે આમ સફળ વિચારધારા મુજબ શિક્ષણનું સ્વરૂપ નક્કી થાય છે અને તત્વજ્ઞાન કેળવણીને ક્રિયાત્મક વાળે છે તત્વજ્ઞાન માત્ર હોવું જોઈએ જ્યારે કેળવણી છે તેને ક્રિયાત્મક બાજુ તરફ વાળે છે આમ એ કહીએ તો ચિંતનાત્મક અને કેળવણી છે એ ક્રિયાત્મક બાજુ છે કેળવણી આદર્શ મૂલ્યોને સ્વીકારી અને સમાજમાં કાર્યવંતિ બનાવે છે ટૂંકમાં તત્વજ્ઞાન એટલે તાત્વિક પરિબળ અને કેળવણી એક સિક્કાની બંને બાજુ જેમ છે જેમાં બુદ્ધ મહાવીર ગાંધીજી બધા જ તત્વચિંતકો છે એ રીતે તમે યાદ કરો એટલે કે જે સફળ બન્યા છે એને એના વિચારો રજૂ કર્યા અને આજે આપણે કેળવણીમાં તેને દિશા આપી છે અને આપણે એને ભણી રહ્યા છીએ આમ તાત્વિક પરિબળ છે એ અસર કરે છે ત્યાર પછી સામાજિકની વાત કરી હતી કે સામાજિક કઈ રીતના અસર કરે તો શિક્ષણમાં વર્તનમાં પરિવર્તન લાવે એટલે કે સામાજિક અનુકૂલન સાધી શકે તે માટેની પ્રક્રિયા કેળવણી છે એટલે જન્મથી મૃત્યુ પર્યંત આ કેળવણીની પ્રક્રિયા ચાલે છે જેમાં સામાજિક પ્રાણી આપણે છીએ તો સમાજ અંતર્ગત આપણે છે એ શીખવાનું રહ્યું કે સમાજમાં અનુકૂલન કેમ સાધી શકાય કારણ કે કેળવણીનું જે વાત કરીએ તો ધર્મ ભાષા રીત રિવાજ પ્રતિબંધિત થાય છે એટલે સમાજની અંતર્ગત આ બધું બાબતો જોવા મળે છે જેમાં વર્ણવ્યવસ્થા સમાજની વર્ગવ્યવસ્થા આ બધી વિવિધ સંસ્થાઓ રૂઢિઓ ગતિશીલતા સામાજિક પરિવર્તન વગેરે બાબતો કેળવણીને સીધી અસર કરે છે આમ સામાજિક પરિબળ અસર કરે છે ત્યાર પછી સાંસ્કૃતિક તો આપણા પૂર્વજોનો ભવ્ય વારસો એટલે સંસ્કૃતિ હવે જે એ વારસામાં આપણને ભૂતકાળનો જે અખૂટ ભંડાર મળ્યો છે એ ખજાનો છે જેમાં રામાયણ મહાભારત ગીતા બાઇબલ કુરાન બધા જ ધાર્મિક ગ્રંથોને લઈ અને પુરાણોમાંથી જે દયા પ્રેમ સ્નેહ કરુણા સત્ય અહિંસા મૂલ્યો શિક્ષણ સંસ્કૃતિને આધીન છે આમ જે સંસ્કૃતિ પરિબળ છે એ કેળવણી સ્થિતિ અસર કરે છે રાજકીય પરિબળ કઈ રીતના અસર કરે તો રાજકીય પરિબળ અંતર્ગત રાષ્ટ્ર નિર્માણની શાસન વ્યવસ્થા દેશનું રાષ્ટ્રીયનું ચાલક બળ છે જેમ સરમુખાહી કે સામ્યવાદી શાસન પ્રણાલીમાં વ્યક્તિનું સ્વાતંત્ર્ય જળવાતું નથી તેમ સામ્યવાદી પ્રણાલીમાં વ્યક્તિનું સ્વાતંત્ર્ય જે ગૌણ બની જાય છે જ્યારે લોકશાહી દેશોમાં સર્વાંગીણ મુદ્દે ભાર મૂકવામાં આવે છે તો આ રીતના કેળવણીના અંગે પણ રાજકીય જોવા જઈએ તો જે અમલો છે જે યોજનાઓ છે સર્વ શિક્ષા અભિયાન છે કન્યા કેળવણી છે રાષ્ટ્રીય ચેક કહેવાય કે શાળાના સંદર્ભમાં જે કોઈ યોજનાઓ છે આર એસ એમ એ તો મફત અને ફરજિયાત શિક્ષણ યોજના છે લક્ષ્મી વિદ્યા બોન્ડ યોજના છે આ બધી જ યોજનાઓ છે એ રાજ્ય સરકાર પૂરી પાડે છે આમ ટૂંકમાં રાજકીય પરિબળ છે એમાં મુખ્યત્વે ભ્રષ્ટાચારી ખરાબ અસર પાડે છે એ આપણે આજે જોઈએ છીએ તો આમ જે હસ્તક્ષેપો કેળવણીનાર્યા ભ્રષ્ટાચારના સંદર્ભમાં એ ઘેરા પ્રત્યાઘાતો પાડે છે હવે આર્થિક પરિબળ કઈ રીતના અસર કરે તો ભાઈ આપણને ખબર છે ડૉક્ટરનો છોકરો ડૉક્ટર આ વર્ગ એટલે કે શ્રીમંત મધ્યમ અને ગરીબ વર્ગમાં આ ત્રણ વર્ગો આર્થિક પાસાને ધ્યાનમાં લઈ વિસ્તૃત થયેલા છે જેમાં મુખ્યત્વે આર્થિક બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે ઉદાહરણ તરીકે ધનિક વર્ગ બાળકોની જે ફી છે એ શાળામાં દાખલ કરે એટલે ઊંચી શાળામાં ખાનગી ટ્યુશનો પણ રાખી શકે છે અને સારું શિક્ષણ મળે છે જેમાં દેશનું સંગીન અર્થતંત્ર પણ જવાબદાર છે વિકસિત દેશોમાં હોય તો સગવડ સારી મળે છે અને આર્થિક તંત્રની બાબતમાં પ્રગતિ માટે કેળવણી ઉપર સીધી જ અસર પડે છે એટલે તે આપણે અત્યારે વિદ્યાર્થીઓ છે એ વિદેશમાં જાય છે અને શિક્ષણ પણ ખાનગીકરણની પણ અસર જોવા મળે છે તે ખાનગીકરણ થવાથી શું થયું છે તો કે શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી શકે છે અને શિક્ષણથી વંચિત રહી જતા હોવાથી ખાનગીકરણ થતાં સ્પર્ધા વધી છે એટલે વાતાવરણ એક સ્પર્ધાત્મક બન્યું હોવાથી થોડી ગુણવત્તા પણ સુધરી છે આમ ટૂંકમાં આર્થિક પરિબળે કેળવણીના ક્ષેત્રે અધ્યયન અદ્યતન શિક્ષણ સાધનોનો પ્રબંધ અને સામાન્ય શિક્ષણ સાધનોનો પ્રબંધ શાળા પર રહેલો હોવાથી તેની સીધી અસર કેળવણી ઉપર પડે છે હવે વાત કરીએ સ્ત્રી કેળવણીના સંદર્ભમાં તો સ્ત્રી કેળવણીની પણ આપણે વાત કરી હતી કે ભારતમાં ઘણી બધી સ્ત્રીઓનું સાક્ષરતાનું પ્રમાણ ઘણું ઓછું છે દર ત્રણ સ્ત્રીએ માત્ર એક જેમાં બિહાર રાજસ્થાનમાં સ્ત્રી શિક્ષણ ઘણું ઓછું ભારતમાં સ્ત્રી સશક્તિકરણની ઝુંબેશ ચાલે છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કન્યા બચાવો કન્યા ભણાવોનું સૂત્ર આપ્યું આમ પ્રાચીન ભારતમાં સ્ત્રી શિક્ષણની વાત કરીએ તો પ્રાચીન ભારતની અંતર્ગત છે તો વેદકાલીન સંસ્કાર અંતર્ગત ક્યારે પ્રાચીન સમયમાં આપવામાં આવતું હતું પણ ધીમે ધીમે સ્ત્રીઓનું દમન ક્યાં થયું તો સ્ત્રી શિક્ષણની પડતી છે ઈસવીસન પૂર્વે પાંચસોથી સાતસો વર્ષ પૂર્વે થઈ હતી જેમાં જ્ઞાતિબંધનો જળ બન્યા બુરખા પ્રથા આ બધું છે જેમાં મુસ્લિમ શાસન આવ્યું એમાં છે સ્ત્રી શિક્ષણના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા અને આવી રીતના બ્રિટિશ શાસન સ્ત્રી શિક્ષણ છે એ આધુનિક શિક્ષણનો જ આરંભમાં જ આ કાળમાં થઈ હોવાથી ટૂંકમાં કેળવણીના અર્થે ઈસવીસન અઢારસો ને ચોવીસમાં અંગ્રેજ સરકારે કન્યા શાળાની શરૂઆત કરી અઢારસો છવ્વીસમાં પાદરી દ્વારા પાંચ કન્યા શાળાઓ શરૂ કરવામાં આવી તેનો લાભ માત્ર ઉચ્ચ હિન્દુ કન્યાઓએ જ લીધો એટલે કે ઘણા બધા એવા સુધારા થતાં થતાં ધીરે ધીરે આપણે જોઈએ તો અંગ્રેજોએ પ્રયત્નો ખૂબ કર્યા અઢારસો ચોપનમાં બંગાળમાં બસો અઠ્યાસી મુંબઈમાં પાસઠ મદ્રાસમાં બસો છપ્પન આવી રીતના કન્યા શાળાઓની સ્થાપના થઈ અને કુલ કન્યાઓ આઠ હજાર જેટલી કેળવણી પ્રાપ્ત કરી તેમ છતાં અંગ્રેજ શાસનમાં પણ સ્ત્રી કેળવણી અંગે પ્રયાસો થયા પણ થોડીક ઉપેક્ષા જોવા મળે છે સ્ત્રી કેળવણીનું મહત્વની પણ વાત કરી હતી કે સમાજમાં સાચું ઘડતરમાં બંને જે કહેવાય કે સ્ત્રી અને પુરુષનો સમાન ફાળો છે માટે સશક્ત બનાવવા માટે દેશને સ્ત્રીને જે કહેવાય કે અભ્યાસ અથવા કેળવણી પ્રાપ્ત થવી જોઈએ હવે સ્ત્રી કેળવણી પ્રાપ્ત થવાની અંધશ્રદ્ધાને અંધકૃષ્ણ રિવાજો દૂર થાય છે જાગૃતતા આવે ન્યાય માટે લડે અન્યાયો સામે ઝઝુમી ઉઠે સ્ત્રી કેળવણી થકી કુટુંબનું ભવિષ્ય તો ઉજળું બને જ સાથોસાથ રાષ્ટ્રનું પણ બને સ્ત્રી કેળવણી અંતર્ગત મૂલ્ય શિક્ષણ મળવાથી પ્રેમ ધીરજ ત્યાગ અહિંસા વગેરે પણ ગુણો મળે આમ સ્ત્રીની શિક્ષિત હોવાની મહત્વતા વધી જાય છે હવે એના અવરોધતા પરિબળોની વાત કરીએ તો ગરીબી છે સામાજિક જાગૃતતાનો અભાવ છે નકારાત્મક વલણ છે શિક્ષણ વ્યવસ્થા છે બિનઉપયોગી અભ્યાસક્રમ છે અને ભૌતિક સુવિધાનો અભાવ છે આવી રીતના વાત કરીએ તો અત્યારે સરકાર દ્વારા સ્ત્રી શિક્ષણ માટેના ઘણા બધા વ્યાપક પ્રયત્નો થઈ રહ્યા છે જેમાં બોન્ડ સહાય યોજના કન્યા કેળવણી રથયાત્રા શાળા પ્રવેશ ઉત્સવ મહિલા વૈજ્ઞાનિકો માટે કિરણ યોજના મંગલમ યોજના સરસ્વતી સાધના યોજના નેશનલ સ્કીમ ઓફ ઇન્સેટિવ ગર્લ્સ ફોર સેકન્ડરી એજ્યુકેશન આવા અનેક યોજનાઓ તમને અત્યારે ખ્યાલ હોય એટલી કન્યાના સંદર્ભમાં બરાબર બેટી બચાવો બેટી પઢાવો આ બધા જ અભિયાનો છે એ થઈ રહ્યા છે હવે આપણે જે જોવાની વાત છે તે ગાંધીજી ગાંધીજી એટલે આપણા રાષ્ટ્રપિતા આપણા એક મહાન જે કહેવાય કે રાજકીય આપણને આઝાદી માટે ખૂબ જ જે નજર સામે પહેલું પાત્ર આવે ગાંધીજી વિશે જોઈએ જીવન પરિચય ગાંધીજીનો જન્મ સૌરાષ્ટ્રના પોરબંદરમાં થયો બીજી ઓક્ટોબર અઢારસો ને ઓગણ સિત્તેરમાં થયો પિતાનું નામ કરમચંદ ગાંધી હતું પોરબંદરના દીવાન હતા માતાનું નામ પુતળીભાઈ પત્નીનું નામ કસ્તુરબા તે ધર્મપરાયણ અને પતિવ્રતા નારી ગાંધીજીનું બાળપણ પોરબંદરમાં વીત્યું પ્રાથમિક શિક્ષણ પોરબંદરમાં માધ્યમિક શિક્ષણ રાજકોટ આર્થ્રેડ હાઈસ્કૂલમાં ઉચ્ચ શિક્ષણ ભાવનગરમાં બેરિસ્ટરની ડિગ્રી ઇંગ્લેન્ડમાં મેળવી અઢારસો નેવ્યાસીથી અઢારસો એકાણું સુધી અઢારસો એકાણુંમાં ભારત પાછા ફર્યા ભારતમાં સફળતા ન મળતા આફ્રિકા ગયા અને અઢારસો ને ત્રાણું ત્યાં તેને ભારતીયની દશા જોઈ અને દુખી થયા અને આ કલ્યાણ માટે તેણે આંદોલનનો પ્રયાસ શરૂ કર્યો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ એ પ્રથમ આંદોલન તરીકે ઓળખાયું અઢારસો ને બાણુંથી ચૌદ સુધી ઓગણીસો ને ચૌદ સુધી આફ્રિકામાં સત્યાગ્રહના સફળ પ્રયત્નો થયા એને અહીંયા રહ્યા દક્ષિણ આફ્રિકામાં ત્યાં એક પુસ્તક વાંચ્યું જેનું નામ હતું ટોલસ્ટોયનું પુસ્તક સર્ગ તારા હૃદયમાં અને બીજું એક હતું રસ્કીનનું અંટુ લાસ્ટ આ પુસ્તકની ઘેરી અસર સાથોસાથ સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની પણ અસર થઈ હતી તો આવી રીતના એના મન ઉપર પરિવર્તન આવ્યું અને ત્યાં ટોલસ્ટોય આશ્રમ અને ફિનિક્સ આશ્રમમાં બને દક્ષિણ આફ્રિકામાં સફળ પ્રયોગો કર્યા અને સ્થાપના થઈ આ બે સત્યાગ્રહની કર્મભૂમિ બન્યા અને આ બે આશ્રમો થકી જ સૌ પ્રથમ શિક્ષણના પ્રયોગો પણ ત્યાં આદર્શ બન્યા ઓગણીસો ને ચૌદમાં તે ભારત આવ્યા અને જીવન કાર્યોની શરૂઆત થઈ ઓગણીસો સત્તરમાં સાબરમતી આશ્રમની સ્થાપના ઓગણીસો વીસમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ઓગણીસો ઓગણત્રીસમાં લાહોર કોંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજની સ્થાપના ત્યારબાદ દાંડી કૂચની ઓગણીસો ને ત્રીસમાં સાબરમતીથી શરૂઆત કરી મીઠાના કાયદાનો ભંગ કર્યો ઈસવીસન ઓગણીસો એકત્રીસમાં અંગ્રેજો સાથે વાટાઘાટો કરવા ગોળ મેજી પરિષદનું આયોજન પણ નિષ્ફળ ગયું ઈસવીસન ઓગણીસો ને તેત્રીસમાં આત્મશુદ્ધિ માટે એકવીસ ઉપવાસ કર્યા ઈસવીસન ઓગણીસો સાડત્રીસમાં નહીં તાલીમનો વિચાર આ વિચારના સમર્થનમાં ડોક્ટર ઝાકીર હુસેનના પ્રયત્નમાં વર્ધા યોજના ચલાવી જેમાં ચાલીસ દિવસનો અહેવાલ તૈયાર થયો ઓગણીસો આડત્રીસમાં બુનિયાદી શિક્ષણનો આરંભ કર્યો બેતાલીસમાં હિન્દ છોડો ચળવળ શરૂ થઈ જેમાં જેલવાસ પણ કર્યો ઓગણીસો ને સુડતાલીસમાં ઉત્તર બુનિયાદી શાળાની સ્થાપના અને આઝાદી મળ્યા પછી હિન્દુસ્તાનના ભાગલા પડતા રમખાણો ફાટી નીકળ્યા ખૂબ જ દુઃખી થયા આંતરિક સંઘર્ષના લીધે દુઃખી થયા અને જીવનની સાધના અંતે ઓગણીસો અડતાલીસમાં ત્રીસ જાન્યુઆરીએ ગોળી ત્રણ ગોળી નથુરામ ગોડસેએ મારી અને ત્રીજી ગોળીએ તેનું અવસાન થયું એટલે કે પોતાનો દેહત્યાગ કર્યો તો દેહત્યાગ ઓગણીસો અડતાલીસ ત્રીસમી જાન્યુઆરી આમ ગાંધીજીનું સમગ્ર જીવન છે પ્રયોગાત્મક અને જે મૂલ્ય કહેવાય કે આત્મસાત કર્યા અને સત્ય અહિંસાના ઉદ્દેશો પણ આપ્યા ધાર્મિક ગુરુમાં રાજચંદ્ર રાજકીય ગુરુમાં ગોપાલકૃષ્ણ ગોખલે ત્રણ ઉદ્દેશ્યો સત્યનો ઇનકાર ઈશ્વરનો ઇનકાર અહિંસા પરમો ધર્મ પ્રેમ અને કરુણા ગાંધીજીના જીવનમાંથી મળેલા ત્રણ કેન્દ્ર બિંદુનો વિચાર છે હવે ગાંધીજીનો અહીંયા જીવન પરિચય જોયો હવે ગાંધીજીએ આપેલી કેળવણીની સંકલ્પના આગળના વિડીયોમાં જોશું જોશી સરના જય શ્રી કૃષ્ણ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો